નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાલે જે અધૂરું જે કાવ્ય એ કાવ્યનો આપણે ફરીથી અભ્યાસ કરીશું, જેનું નામ હતું કર્ણકા જીવન દર્શન. તો આગળ આપણે કાવ્ય છે એની પંક્તિ જોઈ કે હોકર સમૃદ્ધિ સુખ કે આધીન, માનવ હોતા નિત તપ છીન, સદા કિરીટ મણિમય આસન કરતે મનુષ્ય કા તેજ ભરણ. હવે કૃષ્ણ ભગવાન અને કર્ણ વચ્ચે જે સંવાદ છે એ થાય છે કે કદાચ ને ધન દોલત અને સુખ સાહેબીનો જે ગુલામ બની અને માણસ છે એ સંપૂર્ણ એવો શું કરે છે તો કે પોતાના જ એ પોતે વિનાશ કરે છે. શું કરે છે કે આ કરે કે દરેક વસ્તુ છે એ મેળવી અને માણસ પોતે જ પોતાનો ગુલામ બની જાય છે. સુખ સમૃદ્ધિ સાયરી એ ધીમે ધીમે માણસને શું કરે છે તો કે એમને નષ્ટ કરી નાખે છે. આગળ એમનાથી શું થાય છે, સતા કિરે અને મણિમય આસન, એટલે કે જ્યારે માણસની પાસે સત્તા આવી જાય છે એટલે કે એક પ્રકારનો સત્તાનો પાવર આવી જાય છે ત્યારે પછી કિરીટ એટલે કે જે મુગટ કહે અને મણિમય આસન એટલે કે જે સિંહાસન અને કરતે મનુષ્ય કા તેજ હરણ એટલે કે આ તમામે તમામ વસ્તુ જે છે એ ખરેખર માણસ જે છે એનો વિનાશ કરે છે અને ધીમે ધીમે માણસ છે પ્રભાવહીન બનતો જાય છે. જે તેજસ્વી છે એ તેજસ્વીતામાંથી પણ ધીમે ધીમે એનું તેજ છે એ ગણાતું જાય. નર વિભવ હેતુ લલચાતા હે પર વહી મનુજ કો ખાતા. શું કહે છે, નર એટલે કે માણસ છે, વિભવ હેતુ લલચા એટલે કે માટે જ માણસ છે એ લલચાય છે. માણસ જે છે એ માણસને પૈસાની લાલચ આપી એટલે ત્યારે માણસ છે એ પીગળી જાય છે. એટલે કે માણસ ધન દોલત માટે શું કરે છે કે લલચાય છે. પરંતુ છેલ્લે પર વહી મનુજ કો ખાતા હે એટલે પરંતુ જે એ ધન દોલત છે એ જ ખરેખર છેલ્લે મનુષ્યને સુખ નાખે છે, સમાપ્ત કરી દે છે. આગળ કે ચાંદની પુષ્પ છાયા મે પર નર ગલે બને સુમધુર કોમલ, પર અમૃત ક્લેશ કા પીએ બિના, આતપ અંધળ મે જીએ બિના. એટલે કે જે ચાંદની અને ફૂલોની જે છાયા જે છે એ છાયાની અંદર પલકર એટલે કે એમાંથી મનુષ્ય જે છે એ ધીમે ધીમે કેવો સુમધુર અને કોમળ ભલે બની જાય પરંતુ અમૃત ક્લેશ કા પીએ બિના, આતપ અંધળ મે જીએ બિના. પરંતુ જો ક્લેશ એટલે કે જે દુઃખ જે છે એ જે માણસ જે છે દુઃખ અને દુઃખ અમૃત ક્લેશ કા પીએ બિના આતપ અંધળ મે જીએ બિના, એટલે કે જો અમૃતનો એમને પ્યાલો છે એ પીવો હોય તો એને આતપ અને અંધળ આંધી અને તુફાન તાપ જે છે આ બધી જ વસ્તુ છે એ શું કરવી પડે છે, સહન કરવી પડે છે. કે કષ્ટરૂપી જે અમૃતનો જે પ્યાલો કહે તો એ પીવા માટે એમને શું કરવું પડે, ધૂપ અને આંધી છે એમને સહન કરવા પડે. વહ પુરુષ નહીં કહલા સકતા, વિઘ્નો કો નહીં હિલા સકતા, એટલે કે ત્યાં સુધી કષ્ટરૂપી અમૃતનો પ્યાલો છે એ પીતો નથી ત્યાં સુધી માણસ જે છે એ માણસ પુરુષ કહેવાતો નથી. અને એ વ્યક્તિ છે એ વિઘ્ન જે છે એ વિઘ્નને પાર પણ કરી શકતો નથી. આગળ ઉડતે હે જો જંજા વાતો મે, પીતે જો વારી પ્રપાતો મે, સાર
विस्तर भुजक भोजन जिसका। लेकिन कृष्ण भगवान ने वर्ण किए छे कि जे गरुड़ पक्षी छे એની સાથે સરખાવીને કૃષ્ણ ભગવાનને વર્ણન કરે છે કે જે વ્યક્તિ છે ઉડતે જો ઝંઝાવાતોને, એટલે કે કર્ણને કૃષ્ણ છે, કૃષ્ણને કર્ણ છે એ કહે છે કે ઉડતે હે ઝંઝાવાતોને, એટલે કે એ પોતે ઊંચે ને ઊંચે આંધી અને તોફાનની અંદર એ પોતે ઉડે છે અને પીતે હે જલ पीते हैं वारी प्रपातों में। वारी એટલે કે પાણી, એટલે કે જે પાણી જે છે પ્રપાત એટલે કે ઝરણ, ઝરણાની અંદરથી જે પાણી પીએ છે। સારા આકાશ અયન જિસકા, એટલે કે આખે આખો આકાશ જે છે એ આકાશ એનું શું છે તો કે અયન, એટલે કે મકાન અથવા તો પોતાનું ઘર। ને વિષધર ભોજન તો ભોજન જિસ, વિષધર એટલે કે જેહરીલા, જે સાપ કે જે જેનું ભોજન છે, જે ગરુડ છે એ ગરુડનું પ્રિય એવું જે ભોજન આપણે કહે તો સાપ છે। તો શરૂઆતની અંદર કે જે આંધી અને તોફાનની અંદર ઉડે છે અને જે ઝરણામાંથી પાણી પીએ છે અને સમગ્ર એવું જે આકાશ જે છે એ આકાશનું ઘર છે અને છેલ્લે વિસ્તર ભોજન, ભોજન એટલે કે સાપ, જે ઝેરી રહ્યો છે સાપ જે છે એ એનું ભોજન છે। વેહી ફળી બંધ છોડાતે હે ધરતી કા હૃદય છોડાતે, એટલે કે એ જ વ્યક્તિ જે છે ખરેખર શું કરે છે, ફણી બંધ, ફણી બંધ એટલે કે જે નાગનું જે બંધન કહે એ બંધનથી એમને છોડાવે છે અને ધરતી કા હૃદય છોડાતે, એટલે કે એ ધરતી ઉપરથી જે એમનો ભાર જે છે એમાંથી પોતે છુટકારો આપવા આવે છે। અને છેલ્લી પંક્તિ છે કે મે ગરુડ કૃષ્ણ મે પક્ષી રાજ, શિર પર ન ચાહીએ મુજે તાજ, દુર્યોધન પર હે વિપદ ઘોર, સત્તા ન કિસી વિષ ઉસે છો, એટલે કે છેલ્લે કૃષ્ણ ભગવાન છે એને કર્ણ કહે છે કે હે કૃષ્ણ હું એવું જ એક ગરુડ પક્ષી છું, મારે શિર પર એટલે કે માથા ઉપર તાજ કે સત્તાની લાલસા છે મારે જોતી નથી, શિર પર ન ચાહીએ મુજે તાજ, એટલે કે મારે માથા ઉપર કોઈ તાજ છે જોતો નથી, દુર્યોધન પર એ વિપદ ઘોર, એટલે કે દુર્યોધન જે છે એ દુર્યોધન જે મારો મિત્ર છે એ મારા મિત્ર ઉપર અત્યારે ઘોર સંકટ જે છે વિપત્તિ જે છે વિપત્તિની અંદર મારો મિત્ર છે એ ફસાયેલો છે, સકતા ન કિસી વિષ ઉસે છોડ, એટલે કે એમને કોઈ પણ વ્યક્તિ છે અથવા તો કોઈ વસ્તુ છે એમને છોડાવી શકે તેમ નથી। છેલ્લે રણ ખેત પાટ ના હે મુજકો, અહી પાસ કાટ ના હે મુજકો, એટલે કે છેલ્લે એ પોતે કૃષ્ણ ભગવાનને કહે છે કે મારે એ યુદ્ધ ક્ષેત્રની અંદર ઉતરવું છે અને જે મારો મિત્ર જે દુર્યોધન છે એ દુર્યોધન ઉપર જે નાગપાશ જે છે તો એ નાગપાશને મારે કાપવો છે, એટલે કે એ મારા મિત્ર જે આપત્તિ આવી ગઈ છે જે મારા મિત્ર ઉપર એ આપત્તિ રૂપી જે નાગપાશ છે એ નાગપાશની મારે